सूरत शहर छेवाड़े नियोल चेक पोस्ट पास सारोली पुलिस ऐसी लाखों की एमडी ड्रग साथ मुंबई न मोहम्मद अहमद उर्फे मोनू ने झड़पी पाड़ी हो तो पुलिस पूछपरछ में आरोपी मोहम्मद अहमद उर्फे मोनूए जणाव्युं हतुं के अगाउ ते रांदेरमां रहेतो हतो आथी रांदेरना ड्रग्स माफियाना संपर्कमां हतो मुंबई थी ट्रावलिंग बेग में 800 ग्राम एमडी ड्रग्स प्लास्टिक की थेली में विटाड़ी चादर में छुपावीने लाव्यो हतो परत पाटिया खाते एमडी ने डिलीवरी आपवानो हतो ते पहला सारोली पुलिसे तेने पकड़ी पाड्यो हतो एमडी ड्रग्स ते मुंबई थी पगपाड़ा प्लास्टिक नी थेला में लईने आव्यो होवानी कबूलात करी हती। सूरत में रांदेर भरूची भागड़ खाते रहता ड्रग्स माफिया आसिफ पटेल ने परत पाटिया खाते डिलीवरी आपवानो हतो जेथी पुलिसे रांदेर भरूची भागड़ ना आसिफ पटेल ने पण झड़पी पाड्यो हतो। વધુમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સારોલી પોલીસે જે રીતે કામગીરી કરી ડ્રગ્સ તો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસાને પાત્ર છે। તેના માટે તેમને સ્પેશિયલ પુરસ્કારિત કરાશે। તમામને પોલીસનું પ્રશાસન પત્ર આપીને પણ સન્માનિત કરાશે। સુરત શહેર ગુજરાતનો એક મોટું આર્થિક કેન્દ્ર છે। અહીંની સમૃદ્ધિના લીધે કેટલાક ઇસમો ડ્રગના ધંધા અહીં વિકસાવવા માટે પ્રયાસ કરતા હોય છે, પણ સપ્ટેમ્બર 2020માં શરૂ કરવામાં આવેલ અભિયાન નો ડ્રગ્સ ઇન સુરત સિટી, જેના હેઠળ અત્યાર સુધી સુરત સિટી પોલીસને ઘણી બધી સફળતાઓ મળેલ છે ડ્રગ્સના ધંધાર્થીઓને પકડવામાં, ડ્રગ કબજે કરવામાં, આમાંય એક મોટી સફળતા ગઈકાલે ફરીથી મળી છે। સારોલી પોલીસ સ્ટેશનના નિયોલ ચેકપોસ્ટ પાસેથી એક ઇસમ જે મુંબઈથી ડ્રગ લઈને આવતા હતા એના પાસેથી 795 ગ્રામ ડ્રગ પકડવામાં પોલીસને સફળતા મળેલ, જેમાં 792 ગ્રામ, 95 નહીં 92, જેમાં એક ઇસમ જે નામ છે મહેમદ અહેમદ ઉર્ફે મોનુ સન ઓફ રમઝાન અલી શરીફુલ્લા, આ રહેવાસી ધારાવી ઝૂંપડપટ્ટીનો છે અને મૂળ રહેવાસી અકલપુર જિલ્લો આંબેડકરનગર યુપીનો છે। એના પાસેથી આ 792 ગ્રામ મેફેડ્રોન પકડવામાં આવેલ છે। મોટું કેચ ગણાય, કેમ કે એની કિંમત લગભગ 79,20,000 રૂપિયા જેટલી થાય। આ ડ્રગ એને એક ઇસમે મુંબઈમાંથી આપી હતી, જેના નામ એના જણાવ્યા મુજબ અમને મળી ગયા છે। એને શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે। સુરતમાં આવ્યા પછી જેને આ ડ્રગ આપનાર હતો એની ધરપકડ કરી લેવામાં આવી છે। એનું નામ છે આસિફ અને આસિફની ફર્ધર પૂછપરછ હાલમાં ચાલુ છે। તો એવી રીતે સુરતમાં ડ્રગની સપ્લાય કરવાના જે એક કાવતરું હતું એને પકડવામાં, તોમદારને પકડવામાં, ડ્રગ પકડવામાં પોલીસને મોટી સફળતા મળેલ છે।